નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું કલરવ ચોપડીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ચોપડીની અંદર આઠમો જે પાઠ છે, હું તો મોટો થઈશ, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ ને, તો એમાં સાંભળો અને બોલો. પ્રશ્ન 5 સુધી અભ્યાસ કર્યો, હવે આજે વિદ્યાની અંદર પ્રશ્ન 6 વિશે અભ્યાસ કરીશું. સાંભળો અને બોલો. તો પેલું છે, હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે ખેતર ખેડી, અનાજ પકવે ખેડૂત ખેતી કરે, કાતર રાખે કાંસકી રાખે, વાળંદ વાળ કાપે, દરજી જભલું બનાવે, ખમીર સીવે, બટન ટાંકે, દરજી સલવાર બનાવે, એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાતરડું ઘરે, લુહાર કુદાળી ઘરે, સૌના કામ સારા, સૌના કામ મોટા, બધાના કામ સારા છે અને બહુ સૌ બધાના કામ મોટા પણ છે, કોઈ પણ કોઈના વગર ચાલવાનું નથી. હવે વાંચો અને લખો, તો તમારે અહીંયા જોઈ જોઈને લખવાનું છે. ઝાડ, તો અહીંયા લખવાનું ઝાડ, પછી ઘડિયાળ, અને અહીંયા વાક્ય બનાવવાના છે કે ગોવાળ ગાય ચારે છે, તો અહીંયા નીચે લાઇનમાં લખવાનું ગોવાળ ગાય ચારે છે, ખેડૂત ખેતર ખેડે, પછી લુહાર દાતરડું ગળે, વણકર કાપડ વળે, અને કડીઓ મકાન ચડે. તો એ તમારે જોઈ જોઈને લખવાનું છે. અને પ્રશ્ન છે કે હવે જોડકા સાંભળો, ગાઓ અને ચિત્ર શોધીને લખો. હવે હળ ચલાવે ખેતર ખેડે, માટે ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. એ તમારે અહીંયા ખેડૂતનું કોઈ ચિત્ર હોય અહીંયા ચીપકાવવાનું છે અને બોલવાનું છે. લાંબી લાકડી ખંભી રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછું આવે, છાતી ઉપર ભૂંગળી મૂકી, ડોક્ટર તાવ માપે, જીભ તપાસે આંખ તપાસે, પછી દવા આપે. અહીંયા ડોક્ટરનું ચિત્ર, અહીંયા ઘોવાળિયાનું ચિત્ર, ત્યાર પછી ભારે મોટો ઘણનો ઘા એરણમાંથી પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખીલા સાંકળી ઘડતો, સુથાર ભાઈ તો લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે, દરજી મારું શર્ટ સીવે ને ઉપર બટન ટાંકે, બેન માટે ઘાઘરી સીવી ઉપર આભલા રાખે, કુંભારની લાકડી એ કેવો ચાકડો ફરતો જાય, કુંડી કુંડી મટકા સાથે દોડા દોડી થાય, કડીઓ મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા બધાના અલગ અલગ કામ વિશેની ચર્ચા કરવામાં આવી છે. તો જો કડીઓ છે એ શું આવે, મકાન ચડે ને તો એની ઈંટ આવે, કુંભારભાઈ લાકડી વડે, એટલે કુંભાર એક લાકડી રાખે ને એનો ચાકડો ફરાવતો જાય ને માટીમાંથી સરસ મજાના વાસણો તૈયાર કરે, ત્યાર પછી દરજી મારું શર્ટ સીવે, તો દરજી જે છે એ શર્ટ સીવે, એની ઉપર મસ્ત મસ્ત બટન ટાંકે, અને બેન માટે ઘાઘરી સીવી ને એનામાંથી આભલા ટાંકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે પણ જેનું કાર્ય હોય એવા ચિત્ર તમારે ચોળવાના રહેશે. તો અહીંયા આપણી ચોપડીની અંદર હું તો મોટો થઈશ જે પ્રકરણ પાઠ છે એ પૂર્ણ થાય છે. તમે તમારી ચોપડીની અંદર સારા અક્ષર અને સારી રીતે લખશો તેવી હું આશા રાખું છું. ધન્યવાદ.